राजकोट विधानसभा 59 માં વજુવાળાની ખાલી જગ્યા થતા વરિષ્ઠ આગેવાનો દ્વારા અને કાર્યકરો દ્વારા સેન્સ લેવામાં આવ્યો હતો। પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષક તરીકે પ્રદેશ મહામંત્રી ભરૂચના ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલ અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ભાજપ કાર્યકર ખાતે સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર, જિલ્લા, યુવા ભાજપ કોર્પોરેટરો, પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાવેદારી નોંધાવી હતી। છેલ્લા ઘણા સમયથી રાજકોટ ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે શ્યોર ઉમેદવાર ગણાતા વિજય રૂપાણી જૂથ સામેના જૂથ સામે તક ઝડપી લેવા મેદાનમાં ઉતર્યું છે। રૂપાણી જૂથ સામે બીજે જૂથ જુદી જુદી જ્ઞાતિઓમાં જુદા જુદા નામો રજૂ કરનાર છે। રાજકોટ 69 વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં મેં આગળ કહ્યું તેમ આ બેઠક આદરણીય વજુભાઈ રાજ્યપાલ બનવાથી ખાલી પડી છે અને એની પ્રક્રિયા જ્યારે જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે એની પ્રક્રિયાના સંદર્ભમાં અને આ ભારતીય જનતા પાર્ટીની કાયમી પરંપરા છે। અમે 3 નિરીક્ષક શ્રીઓ આજે આવ્યા છે। સમગ્ર શહેરની અપેક્ષિત જે યાદી છે એમને અમે સાંભળીશું અને એમની જે વાત છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડીશું। સાથે સાથે ફક્ત આ વાત જ નહીં પણ આ રાજકોટ મહાનગરમાં આ સીટ જીતવા માટેના એમના સજેશનો પણ કાર્યકર્તા પાસેથી મેળવીશું। આજે સેન્સ લઈને આગેવાનો પ્રદેશ કાર્યાલયને અહેવાલ સુપ્રત કરશે, ત્યારબાદ ત્યાંથી નક્કી કરીને ટૂંક સમયમાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।